કચ્છ જિલ્લાના રાપર મુકામે ધારાશાસ્ત્રી અને કર્મશીલ દેવજીભાઈ મહેશ્વરીની કરપીણ હત્યા કરવામાં આવી. તે બાબતે આજે પાટણ વકીલ મિત્ર મંડળ અને સામાજિક કાર્યકરો દ્વારા કલેક્ટર શ્રી પાટણને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી, જેમાં આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે, પરિવારને તાત્કાલિક આર્થિક સહાય ચૂકવવામાં આવે. ભવિષ્યમાં આવી કોઈ ખોટી ઘટના બને તે બાબતે પોલીસ પ્રશાસન તકેદારીના પગલા ભરે, કારણ કે આ બંધારણની કાયદાની અને લોકશાહીની હત્યા છે. આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાત અને દેશમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આવેદન પત્રમાં મનોજભાઈ વકીલ, સુરેશભાઈ વકીલ, પિયુષભાઈ વકીલ, ભદ્રેશભાઈ વકીલ, દિનેશભાઈ વકીલ, નરેન્દ્રભાઈ પરમાર, અજીતભાઈ મકવાણા, ગૌતમભાઈ છત્રાલયા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રિપોર્ટર હિતેશ મકવાણાની સાથે કેમેરામેન સુમિત મકવાણા, એચબીએન ટીવી ન્યૂઝ, પાટણ. ઓકે, રોલ. કચ્છ જિલ્લાના રાપરમાં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની જે ક્રૂર હત્યા કરવામાં આવી એ બાબતે આજે પાટણના અમે એડવોકેટ મિત્રો એમની હત્યાના અમે બિલકુલ નિંદનીય ગણીએ છીએ, અને જે પણ લોકોએ એમની હત્યા કૃતાર્થ કરી છે એના માટે પાટણના અમે વકીલ મિત્રો, પાટણ જિલ્લા વકીલ મંડળ અમે માગણી કરીએ છીએ કે એમને સહાય મળે, સાથે સાથે જે પણ આરોપીઓ પકડાયા નથી એમને તાત્કાલિક ધોરણે પોલીસ પ્રશાસન એની ધરપકડ કરે, અને એમે પણ એ આરોપીઓને અમે તો એવું કહીએ છીએ કે ફાંસીની સજા થવી જોઈએ, કારણ કે આ દેવજીભાઈ મહેશ્વરીની તો હત્યા થઈ છે પણ સાથે સાથે ભારતના બંધારણ, લોકશાહી અને કાયદાની હત્યા થઈ છે. આજે વકીલ જે કહેવાય, વકીલની જે વ્યાખ્યા કહીએ તો વકીલ એ એક લોકોને ન્યાય આપવા માટેનો પ્રયત્ન કરતા હોય છે, અને આજે વકીલ સાથે જ અન્યાય થયો તો આ બાબતને અમે બિલકુલ વખોડીએ છીએ. આ બાબતે સરકાર બિલકુલ, કોઈ પણ સરકાર હોય, વકીલની હત્યા થઈ એના માટે સરકાર બિલકુલ ગંભીર પગલાં લે અને દેવજીભાઈ મહેશ્વરીને સંપૂર્ણપણે ન્યાય મળે એના માટે અમારી આરી એ માંગ છે. જેના માટે જો એમનો ન્યાય નહીં મળે તો આખા ભારતની અંદર વકીલ મંડળ, જે પણ સમાજના વકીલો હોય, સર્વ સમાજના વકીલોની વાત કરું છું, તો અમે એક મોટું જન આંદોલન ઊભું કરીશું, કારણ કે આ ખરેખર જોવા જઈએ તો આ લોકશાહીની હત્યા. આજે વકીલ મિત્રની હત્યા થઈ, કાલે પોલીસ તંત્રમાં કોઈ પોલીસ મિત્રની હત્યા થાય, કોઈ તો સામાન્ય પ્રજાનું શું? આ બાબતે ખરેખર અમને બહુ દુઃખ લાગ્યું છે. રાત્રે અમે આ વિડીયો જોઈ અને અમે લોકો વિડીયો જોઈને અમે રડ્યા છીએ, કારણ કે આજે એમનું ઘર એમની ઉપર ચાલતું હતું. એમની બે દીકરીઓ છે, એમને હું પર્સનલી ઓળખું છું. ખરેખર દેવજીભાઈ મહેશ્વરીને અમે પહેલાં તો શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ, અને સાચી શ્રદ્ધાંજલિ તો ત્યારે જ કહેવાય છે જ્યારે આરોપીઓને ફાંસીની સજા થશે. અને આ આરોપીમાં અમે વકીલ મિત્રો, દરેક વકીલ મિત્રને અમે એક મેસેજ આપવા માગીએ છીએ કે જો આવા આરોપી માટે કોઈ પણ વકીલ મિત્ર મહેરબાની કરીને એનું વકીલાત પત્ર ના મૂકવું જોઈએ. મારું નામ પાટણ જિલ્લા, હું એડવોકેટ મનોજ પરમાર.